લેક્ચરના જૂથમાં જુદા જુદા ચિત્રો છે. હવે એની અંદર ત્રણ ચિત્રો એવા છે જે એક જ પ્રકારના કે સરખા જૂથમાંથી આવે છે, એક જ સમૂહમાંથી આવે છે. જ્યારે એક ચિત્ર એવું હશે કે એનાથી જુદું હશે, તો એ જુદું પડતું ચિત્ર તમારે શોધવાનું છે. ચાલો ને એનસી બેન પહેલા કહેશે મને, આ શું છે? લીંબુ. મોટેથી બોલો. લીંબુ, કેરી, બિંદો, દૂધી. ચાલો, કયું જુદું છે તો આમાં? વેરી ગુડ. આ શું છે? કેરી. કેરી એ ફળ છે, અને આ બધું શું છે? એ બધું શું કહેવાય એને? શાકભાજી. એટલે શાકભાજી છે એમાં ફળ જુદું પડે છે, બરાબર. ચાલો હવેનો વારો તીર્થભાઈનો. ચાલો બેટા, આ શું છે? પછી અંજીર અને જામફળ. તો કયું જુદું છે? હા, રીંગણને શું કહેવાય? હા, શાકભાજી ને આ બધા ફળ છે, બરાબર ને. ચાલો હવેનો વારો દિવ્યાંગભાઈ નો. ચાલો બેટા, આ શું છે? પછી હા, ગયો અને ફૂદું. તો શું જુદું છે? હા, કેળું એ ફળ છે અને આ શું કહેવાય? જંતુઓ છે બધા, બરાબર ને. જંતુઓ અથવા જીવડા આપણે એને કહીએ છીએ. એમાં આ કેળું જુદું પડે છે ને. ચાલો હવેનો વારો કોનો? જીનલબેનનો. ચાલો બહુ સરસ. આ શું છે? બધા બોલો. કીડી છે બેટા. પછી આ મધમાખી. આ હા, અને આ તો શું જુદું પડે છે બેટા? હા, આ ફૂલ છે ને. ફરી પાછા આ જંતુઓ છે ને આ ફૂલ છે, એટલે એ જુદું પડે છે એની અંદર. ચાલો હવે આ કોણ કહેશે મને? પિયુષભાઈ. બળદ છે બેટા. પછી બોલો બોલો શું છે? ઊંટ. પછી ઘોડો, અને આ હા, તો એમાં કયું જુદું છે? વેરી ગુડ. આ શું છે? બતક. બતક ક્યાં રહે છે? પાણીમાં. અને એને શું કહેવાય? પ્રાણી છે કે પક્ષી છે? પક્ષી છે. આ બધા પ્રાણીઓ છે, બરાબર ને. ચાલો ખૂબ સરસ. હવે ચાલો, આ શું છે? ચાલો, તો જુદું કોણ? વેરી ગુડ. આ મોર એ પક્ષી છે અને આ કોણ છે? પ્રાણીઓ. ચાલો હવે કોનો વારો છે ભાઈ? નેન્સી બેન બાકી છે. ચાલો ચાલો ચાલો, આ કોણ છે બેટા? કોણ જુદું? વેરી ગુડ. આ બધા કોણ છે? પ્રાણીઓ. અને આ પક્ષી છે. હંસ ક્યારે? પછી છોકરી એટલે ડીંગલી છે પણ. અને આ શું છે? હા, તો કઈ વસ્તુ જુદી છે બેટા આમાં? હા, ચીકુ. ચીકુ ને શું કહેશું? હવે ફળ છે ને. આ બધા શું છે? એ રમકડા છે. એટલે રમકડાની અંદર આ ફળ આવી ગયું છે, હા, એટલે ફળ જુદું કહેવાય. ચાલો ફરી પાછા હવે આપણે દિવ્યાંગભાઈ નો વારો. સરખા બેસી જાઓ બેટા. આ શું જુદી દીકરા? કયું જુદું છે તો? હા, આ બધા ફૂલ છે, એમાં રમવાનું સાધન જો રમકડું દડો છે ને, એટલે જુદું છે. આ ચોકો, આ